નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે કોઈ પણ ભાષામાં શબ્દ ભંડોળ પર પ્રભુત્વ મેળવવું હોય તો છૂટક તમે શબ્દો માત્ર એના અર્થ જાણો તો કદાચ એ પૂરતું નથી. શબ્દો કયા બીજા શબ્દો સાથે વપરાય છે, કયા શબ્દ સમૂહોના કોઈ ચોક્કસ અર્થ થાય છે, આવું જો તમે જાણતા હો તો એનાથી તમારી ભાષા પરની પકડ પણ મજબૂત બને અને તમે અસરકારક રીતે વાતચીત કરી શકો. તો મિત્રો, આજે એવા 15 ઇડિયમ્સ રૂઢિપ્રયોગની આપણે વાત કરવાના છીએ જેમાં ઘણા રસપ્રદ એવા શબ્દો આવેલા છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું છે અચીપ ઓન વન્સ શોલ્ડર, એટલે કોઈના ખભા પર કોઈ ચીપ હોય અને આપણે એવું અનુમાન કરી શકીએ કે ચીપને કારણે એ વ્યક્તિને તકલીફ થઈ રહી છે, કંઈ ખૂંચવી રહ્યું છે. તો એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય કે એ વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે એની સાથે કોઈ અનફેર ટ્રીટમેન્ટ થઈ છે, એના બોસે કંઈક કીધું છે કે ઘરમાં કોઈ વડીલે એને કંઈક કહ્યું છે, એટલે એ વ્યક્તિ અત્યારે ગુસ્સામાં છે. તો આપણે એવું કહીએ કે હી હેઝ અ ચીપ ઓન હિઝ શોલ્ડર. ત્યાર પછી હાર્ટ ઓફ ગોલ્ડ, ઘણા વ્યક્તિઓનો સ્વભાવ બહુ સરસ હોય, એકદમ ઉદાર હોય, કાઇન્ડ હોય, માયાળું હોય, તો આપણે એમ કહીએ કે ભાઈ શી હેઝ અ હાર્ટ ઓફ ગોલ્ડ. ઓલ ઇયર્સ, આઈ એમ ઓલ ઇયર્સ, એટલે હું બધું સાંભળું છું અત્યારે, તમે શરૂ કરો. આઈ એમ અટેન્ટિવ, હું ધ્યાન આપી રહ્યો છું. આઈ એમ ઓલ ઇયર્સ. ત્યાર પછી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇડિયમ છે બેટન ડાઉન ધ હેચીસ. હવે હેચ એટલે આમ તો ઈંડામાંથી કોઈ બચ્ચું બહાર આવતું હોય તે ક્રિયાને પણ હેચ કહીએ, પણ અહીંયા હેચનો અર્થ એ કોઈ બાકોરું હોય, દિવાલમાં કોઈ બાકોરું હોય કે કોઈ શિપની અંદર જે જગ્યાએ આપણે બેસતા હોઈએ કે ઉપર રહેતા હોય ત્યાં કોઈ બાકોરું હોય તો એને આપણે હેચ કહીએ. અને બેટન એક લાકડાની પટ્ટી જેવું હોય, તો આપણે બેટન ડાઉન ધ હેચીસ ક્યારે કરીએ કે જ્યારે કોઈ શિપમાં એના તળિયાના ભાગ પર જ્યાં આપણે બેસતા હોઈએ કે ઊભા રહેતા હોઈએ ત્યાં ધારો કે કોઈ બાકરું હોય અને આપણને એવું લાગે કે વરસાદ આવવાની સંભાવના છે, કોઈ સ્ટોર્મ આવી રહ્યું છે, તો તે વખતે આપણે એ બધા જે બાકરા હોય એને આપણે લાકડાથી બંધ કરી દઈએ, લાકડાની પટ્ટી એની પર લગાવી દઈએ. તો એનાથી શું થાય કે જ્યારે પણ વરસાદનું કે તોફાન એવું આવે તો આપણી શિપ એનો અંદર જે સામાન મૂકેલો હોય તે બધો સચવાઈ રહે. તો બેટન ડાઉન ધ હેચીસનો અર્થ એમ થાય કે કોઈ પણ મોટું કાર્ય હોય તેના માટે આપણે તૈયારી કરવા માંડીએ. તો વી પ્રિપેર ફોર અ ડિફિકલ્ટ સિચ્યુએશન ઇન ધ ફ્યુચર. તો બેટન ડાઉન ધ હેચીસ. ત્યાર પછી બાઇટ યોર ટંગ. બાઇટ એટલે કરડવું. એટલે ઘણી વાર તમારી ઈચ્છા હોય કે તમે કંઈક બોલો પણ અચાનક તમે વિચાર કરો કે આ બોલવાથી કદાચ કોઈને ખોટું લાગી જાય અથવા કોઈના સંબંધ બગડી શકે એવું હોય તો તમે બોલતા બોલતા અટકી જાઓ, તો યુ બાઇટ યોર ટંગ. ત્યાર પછી ફૂટ ધ બિલ. ફૂટ ધ બિલ એટલે પૈસા ચૂકવવા. હુ વિલ ફૂટ ધ બિલ, કોણ પૈસા ચૂકવશે? ખાસ કરીને કોઈ મોંઘી એક્સપેન્સિવ વસ્તુ હોય તે વખતે આપણે આ વાપરીએ. કેટલીક વાર તમે કોઈક ચિંતાભરી પરિસ્થિતિમાં હોવ તો યુ કેન સે યુ આર ઇન અ સ્ટ્યુ. આમ તો સ્ટ્યુ એક ફૂડ આઇટમ છે જેમાં કોઈ લિક્વિડની અંદર ફિશ કે વેજીટેબલ્સ કે મીટ એવું મૂકીને કંઈક ખાવાની એક ડિશ બનાવી હોય તેને પણ આપણે સ્ટ્યુ કહીએ. તો વેન યુ આર ઇન અ સ્ટ્યુ દેટ મીન્સ યુ આર ઇન અ ડિફિકલ્ટ સિચ્યુએશન, યુ આર અપસેટ, યુ આર વરીડ. ત્યાર પછી ઇન એપલ પાય ઓર્ડર. ઘણી વાર કોઈના ઘરે તમે જાઓ તો ત્યાં બધી વસ્તુ એટલી સરસ ગોઠવીને મૂકેલી હોય, પુસ્તકો વ્યવસ્થિત હોય, શૂ રેકમાં શૂઝ ને ફૂટવેર બરાબર મૂકેલો હોય, તો બધી જ વસ્તુ ફર્નિચર પણ બરાબર સેટ કરેલું હોય, તો એવરીથિંગ ઇઝ ઇન એપલ પાય ઓર્ડર, ટાઈડી હોય. ત્યાર પછી ઇન મિન્ટ કન્ડિશન. કેટલીક વસ્તુ ધારો કે જૂની હોય પણ એની કન્ડિશન બહુ સરસ હોય તો આપણે એમ કહીએ કે ઇટ ઇઝ ઇન મિન્ટ કન્ડિશન, અને નવી જ હોય એવું તમને લાગે. ઇન સેવન્થ હેવન.
કેટલીક વાર તમે બહુ જ ખુશ હો, હેપી હો, તો તમે કહો કે આઈ એમ ઇન સેવન્થ હેવન. ઇન ધ સૂપ, આગળ જેમ ઇનસ્ટ્યુ આવ્યું તેવું જ છે, ઇન ધ સૂપ, કે બહુ ડિફિકલ્ટ પરિસ્થિતિમાં તમે હો. મોર ટુ ધીસ ધન મીટ્સ ધી આય, ઘણી વાર કોઈ પરિસ્થિતિમાં તમને જે દેખાતું હોય એના કરતાં ઘણા બધા વધારે પરિબળો, ફેક્ટર્સ સંકળાયેલા હોય, તો તમે એમ કહો કે દેર ઇઝ મોર ટુ ઇટ, દેર ઇઝ મોર ટુ ધીસ ધેન મીટ્સ ધી આય. ઓન ક્લાઉડ 9, તમારું રિઝલ્ટ આવે અને તમે ધારો કે 90%થી પણ 95% એવા માર્ક્સ લાવ્યા હો, અથવા તમને કોઈ નવી જોબ મળી હોય, તો યુ કેન સે યુ આર ઓન ક્લાઉડ 9. ધી એપલ ઓફ ડિસ્કોર્ડ, ડિસ્કોર્ડ એટલે કંઈક મતભેદ, મનભેદ થયો હોય, કોઈ ઝઘડો થયો હોય, તો એનું કારણ કયું છે, મૂળ કારણ ઝઘડાનું, તો એને આપણે કહીએ ધી એપલ ઓફ ડિસ્કોર્ડ. અંડર ધ વેધર, કેટલીક વાર તમારી તબિયત સારી નહીં હોય, તમે કહો આઈ એમ અ બિટ અંડર ધ વેધર, આઈ વિલ નોટ કમ ટુ ધી ઓફિસ, તો માંદગી હોવી, અંડર ધ વેધર. તો મિત્રો, આશા રાખું છું કે આ 15 જે ઇડિયમ્સ, રૂઢિપ્રયોગો તમને ગમ્યા હશે અને આને તમારી રોજબરોજની વાતચીતમાં પણ વાપરજો. તમારો કોઈ સૂચનો હોય તો અમને ચોક્કસ જણાવજો. મારો ફોન નંબર અને બીજી ડિટેલ્સ તમને સ્ક્રીન પર અને આ ખબર છે .com ચેનલ પર પણ તમને મળી જશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.